સેકન્ડ સેમેસ્ટર એટલે કે દ્વિતીય સત્રના બધા જ પ્રકરણ પૂર્ણ કર્યા. બરાબર, આપણી પાસે સમય છે તો આપણે હવે પુનરાવર્તન કરીએ. પુનરાવર્તન કરીએ પહેલી સૂચના કે જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો વારંવાર સૂચન કરું છું કે હોય તો મેં જે દાખલા કરાવ્યા છે કે પીડીએફ મોકલું છું એમાંથી જોઈને સ્વાધ્યાય પોથી પૂર્ણ કરવાનું છે. જેની પાસે નથી એ લોકોએ નોટની અંદર જે મેં મોકલાયું છે લખવાનું છે, અને જ્યારે અહીંથી તારીખ આપવામાં આવે ત્યારે એ સ્વાધ્યાય પોથી અથવા નોટ અહીંયા મને ચેક કરાવવા માટે આપવાની છે. બરાબર, ચાલો હવે આપણે પુનરાવર્તન શરૂ કરીએ. તો દ્વિતીય સત્ર પ્રકરણ 8 શરૂ થયું હતું, તો આપણે પ્રકરણ 8 અંદર પુનરાવર્તન કરીએ. પુનરાવર્તનની અંદર આપણે અગત્યના મુદ્દાને આવરી લઈશું. તો આજે પુનરાવર્તનની અંદર પહેલો ભાગની અંદર આપણે 3 મુદ્દા લેવાના છે, વર્તુળ, ત્રિજ્યા અને વ્યાસ. કરાવેલું છે અને આપણે પણ છે, છતાં પણ તમે ન જોયું હોય તો આપણે અત્યારે ફરીથી એનું રિવિઝન કરીએ. સૌથી પહેલા વર્તુળ, તો વર્તુળ કોને કહેવાય? આપણે આ જ વસ્તુ આગળ મોટા ધોરણમાં તમારે આવશે. વર્તુળ જો અહીંયા વર્તુળ દોરેલું છે, પરંતુ એની જે ડેફિનેશન આપી હોય વ્યાખ્યા કઈ રીતે આપશે? તો બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી વર્તુળ કઈ રીતે બને છે? તો બોર્ડ પર મારી પાસે અત્યારે હું બોર્ડમાં સમજાવું છું, એટલે બોર્ડ પર તમારી પાસે પેજ હોય અથવા નોટ હોય તો નોટ પર લખવાનું. એ નોટ પરના કોઈ નિશ્ચિત બિંદુથી મેં અહીં બોર્ડ પર કર્યું છે, એટલે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી મેં આ એક બિંદુ રાખ્યું છે અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને સમાન અંતર હોવું જોઈએ. અહીંથી દરેક બિંદુ જે છે એનું અંતર સમાન થાય. મેં આટલું અંતર રાખ્યું છે, આ અંતર બધી જ બાજુએ આ જ અંતર રાખવું પડશે આવેલા તમામ બિંદુઓના સમૂહ એટલે ભેગું કરો. તો આ બધા બિંદુઓને મેં સમાન અંતર આવેલા બધા બિંદુઓ છે, આ બિંદુઓને મેં ભેગા કરી આ અંતર. તો આ બિંદુઓ વર્તુળ, તેને કહેવાય વર્તુળ. બીજું છે ત્રિજ્યા. જે રેખાખંડનું આપણને ખબર છે, રેખાખંડ એટલે શું? આ છે રેખાખંડ અને બે અન્ય બિંદુ કે બે બંને બાજુ છેડે આવેલા બિંદુ, આ છે રેખાખંડ. આ છે બંને છેડે આવી દિશાની રેખા, આને કહેવાય રેખા. કે અહીંથી બોમ્બે ટ્રાંગલ સુધી અનંત સુધી આગળ જઈ શકે, આ બાજુ પણ જઈ શકે. જ્યારે રેખાખંડ છે એ જેટલું આવ્યું હોય એટલું જ એનું અંતર પૂરતું મર્યાદિત હોય છે. આ હવે હું અહીંયા સુધીનો રેખાખંડ કરું તો અહીં સુધીનું એનું અંતર થશે. તો અહીં આવ્યું છે જે રેખાખંડનો એક અંક્ય બિંદુ એક છેડા વર્તુળનું કેન્દ્ર હોય, ધારો કે એક રેખાખંડ છે એક અંક્ય બિંદુ આ કેન્દ્ર છે, આ જ બિંદુ છે, ઓકે. અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય, બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ પર. તો વર્તુળ ઉપર તો અસંખ્ય બિંદુ આવેલા છે, જોવા મળે એમાંથી કોઈ પણ એક હોય. તો ધારો કે મેં એક આ લીધું છે અંત્ય બિંદુ, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે એક અંત્ય બિંદુ આ, બીજો અંત્ય બિંદુ વર્તુળનું આ. વર્તુળ પર તો કોઈ એક બિંદુ નહીં, ધારો કે આ લીધું છે. તો આટલો જે ભાગ થયો આને કહેવાય ત્રિજ્યા. હવે હું અહીંયા લઉં છું, તમે અહીં લઈ શકો, પછી અહીં પણ લઈ શકો. આ રીતે વર્તુળની આ બધી એની ત્રિજ્યા છે. પછી છે વ્યાસ. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર હોય, બંને બિંદુઓ બરાબર, તો તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. હવે સૌથી પહેલી શરત તો એ જ કીધું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. એટલે આપણે કોઈ જે બિંદુ નિશ્ચિત કરીએ, ધારો કે મેં આ બિંદુ નિશ્ચિત કર્યું છે, તો આ રેખાખંડને પસાર થતો કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. થઈ ગયો પસાર. અને બીજો અંત્ય બિંદુ પણ વર્તુળ ઉપર જ આવશે, બે અંત્ય બિંદુઓ છે બંને વર્તુળ ઉપર છે, પરંતુ શરત છે કેન્દ્રમાં
માંથી પસાર થતો હોવો જોઈએ. તો તમને એમ થાય કે આ બિંદુ છે અને આ બે બિંદુ છે, તો આ રેખાખંડ કરો તો આ બન્યો અભ્યાસ તો નહીં, કારણ કે શરત છે કેન્દ્રમાંથી પસાર થતો હોવો જોઈએ. આ કેન્દ્રમાંથી પસાર નથી થતો, આ બંને બિંદુઓ બને વર્તુળ ઉપર છે એના માટે બિંદુ, પરંતુ આ આવશે નહીં. Yeah.